गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशन में आप सौनु हार्दिक स्वागत छे। विषय विज्ञान धोरण 8 चेप्टर नंबर 8 कोष रचना अने कार्यो बराबर। हवे प्रीवियस लेक्चर नी अंदर आपणे कोष केन्द्र विषय अभ्यास करी गया। कोष केन्द्र शुं छे बराबर, एनी अंदर क्यूं क्यूं मटीरियल आवेलुं छे, तो के कोष केन्द्र छे ए कोषनो सौथी अगत्यनो घटक छे, जेनी अंदर कोष केन्द्रिका आवेली होय छे। त्यारबाद जीनेटिक मटीरियल डीएनए अने आरएनए छे ए आवेलुं होय छे, जे रंगसूत्रनी ऊपर गोઠવાયેલા હોય છે। ત્યારબાદ આપણે એ પણ જોયું કે રંગસૂત્ર છે, મનુષ્યની અંદર રંગસૂત્રની 23 જોડ છે આવેલી હોય છે, એટલે ટોટલ 46 રંગસૂત્ર છે એ મનુષ્યની અંદર છે એ આવેલા હોય છે। ત્યારબાદ આપણે જોયું તું જનીન કોને કહેવામાં આવે છે, તો કે आनुवंशिक લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરતા મટીરિયલને જનીન તરીકે ઓળખવામાં આવે છે બરાબર। જનીન શું છે, તો કે મનુષ્યની અંદર આનુવંશિક એકમનું લક્ષણ છે। સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે, રાઈટ। હવે જનીન શું કરે છે, તો કે તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે, રાઈટ। તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે, રાઈટ। એનું ઉદાહરણ જોઈએ કે જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય। એવી જ રીતે જો તમારી માતાને વાકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાકડિયા વાળ હોય, રાઈટ। હવે જ્યારે નર જનન કોષો એટલે કે શુક્રકોષ અને માદા જનન કોષો એટલે કે અંડકોષ એ બંનેની વચ્ચે જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે બરાબર, નર અને માદા સજીવની અંદર ફલનની પ્રક્રિયા થાય છે, જેના દ્વારા શુક્રકોષો છે એ માદાના શરીરની અંદર છે એ એન્ટર થાય છે બરાબર, અને ત્યારબાદ એ બંનેનું ફલન થાય છે અને એક ફલિતાંડ બને છે, જેને આપણે ઝાયગોટ તરીકે પણ ઓળખીએ છીએ। હવે એ ફલિતાંડ છે એ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય છે બરાબર। હવે એક કોષ છે, એકમાંથી બે બને છે, બેમાંથી ચાર બને છે, ચારમાંથી આઠ બને છે, આઠમાંથી 16 કોષ બને છે, જેને આપણે મોરુલા અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ। મનુષ્યની અંદર વિભાજનની પ્રક્રિયામાં 16 કોષની જે સ્ટેજ છે બરાબર, એને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખીએ છીએ, જે આપણે આગળના ચેપ્ટરની અંદર જોશું બરાબર। હવે જ્યારે વિભાજનની પ્રક્રિયા થાય છે ત્યારે અડધા રંગસૂત્ર માતામાંથી અને અડધા રંગસૂત્રની જોડ છે એ પિતામાંથી આવે છે, એટલે જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એની અંદર અમુક પ્રકારના લક્ષણો છે એ માતાના હોય છે અને અમુક પ્રકારના લક્ષણો હોય છે એ પિતાના હોય છે, રાઈટ। તો તમને અહીંયા ઉદાહરણ આપીને સમજાવેલું છે કે તમારા પિતાની આંખ બદામી રંગની હોય તો એવું શક્ય છે કે તમારી આંખ પણ બદામી રંગની હોઈ શકે। એવી જ રીતે માતાના વાળ છે એ વાકડિયા હોય અથવા તો બીજા ગમે એવા હોય, બ્લેક કલરના હોય તો એ તમારા વાળ છે એ પણ બ્લેક કલરના આવે, અથવા વાકડિયા હોય તો વાકડિયા પણ આવી શકે છે એવી સંભાવના રહે છે। પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજન જનીન દ્વારા પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે। એવું જરૂરી પણ નથી કે તમારા પિતાની આંખ છે બદામી રંગની છે તો 100 એ 100% તમારી આંખ પણ બદામી રંગની હોઈ શકે, એવું ફરજિયાત નથી। પણ એવી સંભાવના રહે છે કે તમારા પિતાની આંખ છે બદામી રંગની હોય તો એવું શક્ય પણ બની શકે છે કે તમારી આંખ પણ બદામી રંગની હોઈ શકે બરાબર। તો આ થઈ જનીનની વાત। ત્યારબાદ જોઈએ કે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન પણ કરે છે। જેવી રીતે આપણે જોયું કે કોષ કેન્દ્ર છે આનુવંશિક લક્ષણોનું વહન કરે છે જનનની મદદથી બરાબર, એવી જ રીતે એનું બીજું કાર્ય છે કે અમુક પ્રકારની કોષની ક્રિયા છે એનું નિયમન પણ કોષ કેન્દ્ર છે એ કરે છે। હવે સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે, રાઈટ। આપણે જ્યારે આકૃતિની અંદર જોયું હતું કે કોષ છે એની અંદર શું આવેલું હોય, તો કે કોષ કેન્દ્ર આવેલું હોય, એવી જ રીતે અલગ અલગ પ્રકારનો કોષરસ આવેલો હોય, અલગ અલગ અંગિકાઓ છે આવેલી હોય। હવે આ બધા ભેગા થઈને જે ઘટક બને છે એને આપણે શું કહીએ છીએ, તો કે જીવરસ, પ્રોટોપ્લાઝમ। હવે જીવરસની અંદર કોષરસ તથા કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થઈ જાય છે। હવે આ કોષ છે એની અંદર આપણે ડોટ તરીકે જે ઘટ મટીરિયલ આવેલું છે જેને આપણે શું કહીએ છીએ, તો કે કોષરસ,
અને સેન્ટરમાં જે ગોળાકાર આવેલું છે એને આપણે શું કહીએ છીએ, તો કે કોષ કેન્દ્ર. એ બંનેનો સમાવેશ જીવરસની અંદર થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ, કોષના જીવંત ઘટક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે એની અંદર કોષરસ છે, એ પણ કોષની અંદર મેઇન પોર્શન છે. કારણ કે કોષરસની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. રાઈટ, ફોર એક્ઝામ્પલ તરીકે રાઇબોઝોમ, લાઇસોઝોમ, પેરોક્સિઝોમ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્જી બોડી, બરાબર. એવી રીતે અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે જે કોષનું નિયમન કરે છે, અને એ અંગિકાઓના કાર્ય પણ અલગ અલગ હોય છે. એવી જ રીતે આપણે જોયું કે કોષ કેન્દ્રની અંદર છે જીનેટિક મટીરિયલ આવેલું હોય છે, એટલે કે જનીન, એ પણ આનુવંશિકતાનો એક નિયમન કરે છે જે કોષની અંદર, બરાબર. તો જીવરસને કોષના જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે કે પહેલીને એક પ્રશ્ન થાય છે, એ જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના છે એ એક સમાન હોય છે કે અલગ અલગ હોય છે, બરાબર. હવે આપણે પેલા લેક્ચરની અંદર જોયું હતું કે કોષોની સંખ્યાના આધારે સજીવોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એની અંદર આપણે એક કોષીય સજીવોની વાત કરીએ તો જોઈએ કે જે સજીવો એક જ કોષના બનેલા હોય એને એક કોષીય સજીવો કહેવામાં આવે છે. એની અંદર આપણે બે ઉદાહરણ જોયા હતા કે બેક્ટેરિયા છે, અમીબા છે, પેરામેશિયમ છે, યુગલીના છે, રાઈટ. એ બધા એક કોષીય સજીવોના ઉદાહરણ છે. તો પહેલીનો પ્રશ્ન છે કે બહુકોષીય સજીવોની અંદર આપણે ઉદાહરણ જોયા હતા કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ બધા બહુકોષીય સજીવો છે, રાઈટ. તો હવે બહુકોષીય સજીવોની અંદર જેવું જ કોષ કેન્દ્ર આવેલું હોય છે એવું જ કોષ કેન્દ્ર એક કોષીય સજીવોની અંદર આવેલું હોય છે? તો કે ના, બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું, કારણ કે તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, રાઈટ. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે, અને આ પ્રકારના કોષો વાળા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે બેક્ટેરિયાની અંદર છે એ પ્રિમિટિવ છે, એ ન્યુક્લિયસ આવેલું હોય છે, એની અંદર કોષ કેન્દ્ર છે આવેલું હોતું નથી. જીનેટિક મટીરિયલ છે એ આવી રીતે ગૂંચળાની જેમ છે, એ બેક્ટેરિયલ સેલની અંદર છે એ આવેલું હોય છે, એટલા માટે એને પ્રિમિટિવ ન્યુક્લિયસ, બરાબર, એટલા માટે એને પ્રોકેરિયોટિક સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બેક્ટેરિયાની અંદર આવેલું કોષ કેન્દ્ર છે એ બહુકોષીય સજીવની અંદર આવેલા કોષ કેન્દ્ર જેવું હોતું નથી, એટલા માટે એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે, અને જેવા સજીવો કે એને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે એની અંદર છે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ, બરાબર. આ બંને તેના ઉદાહરણો છે જે તમારે યાદ રાખવાના છે. તમને એક્ઝામની અંદર એક માર્ક્સની અંદર ડેફિનેશન પૂછાઈ શકે કે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે છે, અથવા તો આદિકોષ કેન્દ્રીય સજીવો કોને કહેવામાં આવે છે અને તેના ઉદાહરણ આપો. તો તમારે લખવાનું રહેશે આ ડેફિનેશન, અને બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એ બંનેનું ઉદાહરણ છે. એવી જ રીતે ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર કોષ પટલયુક્ત હોય છે, રાઈટ. આપણે છે પ્રવૃત્તિ નંબર 8.3 અને 8.4 છે એ આપણે આગળના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલી. એની અંદર તમે જોયું કે એક કોષીય સજીવો છે, બરાબર, એની અંદર છે એ પ્રિમિટિવ ન્યુક્લિયસ આવેલું હોય છે. એવી જ રીતે બહુકોષીય સજીવોની અંદર છે એ કોષ કેન્દ્રયુક્ત છે, એ કોષ કેન્દ્ર છે એ આવેલું હોય છે, રાઈટ. તો એટલા માટે એને સુકોષ કેન્દ્રીય સજીવો અથવા તો સુકોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે છે. એનું ઉદાહરણ છે ગાલના કોષ છે, રાઈટ. એવી જ રીતે છે કે ડુંગળીના કોષ છે એ બધાને શું કહેવામાં આવે છે, તો કે સુકોષ કેન્દ્રીય સજીવો, બરાબર. ત્યારબાદ જોઈએ કે ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરવાથી તમને કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું હશે. હવે જ્યારે આપણે પ્રવૃત્તિ નંબર 8.3 કરેલી ત્યારે મેં તમને છે એ ડુંગળીના કોષનું છે માઇક્રોસ્કોપની અંદર કેવું આપણને અવલોકન મળે એ બોર્ડ ઉપર ડ્રો કરીને બતાવેલું, બરાબર. તો એની અંદર કોષરસમાં તમને ખાલી જગ્યાઓ છે અમુક પ્રકારની એ જોવા મળેલી. તો એને શું કહેવામાં આવે છે, તો કે તેને રસધાની કહેવામાં આવે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક જ તેમજ મોટી હોય છે, જ્યારે ગાલના કોષની અંદર
રસધાની નાની 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 આવેલી હોય છે. હવે મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, રાઈટ? તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો કે વનસ્પતિ કોષ છે એની અંદર છે એ મોટી છે એ રસધાની છે એ આવેલી હોય છે, રાઈટ? એવી જ રીતે છે કે પ્રાણી કોષ છે તો એની અંદર રસધાની કેવી હોય છે, તો કે નાની નાની છે, આ બધી છે એ રસધાની છે, એ નાની નાની હોય છે. એવી જ રીતે વનસ્પતિ કોષની અંદર રસધાની છે એ મોટી જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. હવે ટ્રેડેસ્કેન્સિયાના પર્ણમાં કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણ કોષના કોષરસમાં વેરવિખેર તરીકે આવેલી હોય છે, જેને રંજક કણ અથવા તો પ્લાસ્ટિડ છે કહેવામાં આવે છે. તે જુદા જુદા રંગોના હોય છે. હવે બરાબર તમે છે ટ્રેડેસ્કેન્સિયાનું પર્ણ લઈને પણ તમે છે એ વનસ્પતિ કોષનું અવલોકન છે માઇક્રોસ્કોપની અંદર કરી શકો. હવે એની અંદર તમને નાની નાની છે રચનાઓ છે એ જોવા મળે છે. આ વનસ્પતિ કોષની અંદર તમે અહીંયા ગ્રીન કલરની છે બરાબર નાની નાની તમને ડોટ છે એ જોવા મળે છે. એ શું છે, તો કે રંજક કણ છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે બરાબર. હવે વનસ્પતિ કોષનું તમને અહીંયા ઉદાહરણ આપેલું છે, એની અંદર આ તમને ગ્રીન કલરના છે નાના નાના ડોટ જોવા મળે છે. એ શું છે, તો કે એ હરિત કણ છે બરાબર, જેને આપણે રંજક કણ તરીકે પણ ઓળખીએ છીએ. રંજક કણનું જ એક ઉદાહરણ છે હરિત કણ બરાબર. હવે તેને હરિત દ્રવ્ય પણ કહેવામાં આવે છે. લીલા રંગના રંજક કણને હરિત કણ પણ કહેવામાં આવે છે. એનું કાર્ય શું છે, તો કે તે પર્ણોને લીલો રંગ છે એ પ્રદાન કરે છે. હવે હરિત કણ છે એ ગ્રીન કલરના હોય છે, જેના લીધે છે વનસ્પતિનો કલર છે એ ગ્રીન હોય છે. તમને એ પણ યાદ જ હશે રાઈટ, કે ધોરણ 7ની અંદર તમે અભ્યાસ કરી જ ગયા છો કે પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં છે એ મદદરૂપ થાય છે. પર્ણ છે એ સૂર્યપ્રકાશ અને પાણીની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બરાબર. એટલે પર્ણ છે એ વનસ્પતિની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ઓર્ગન છે. હવે પર્ણના હરિત કણમાં આવેલ હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવેલ છે બરાબર, અને એ છે એ આવશ્યક હોય છે, જે તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યાર પછીનો આપણો જે ટોપિક છે 8.6 વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. હવે અહીંયા આકૃતિની અંદર તમને બે કોષ છે આપેલા છે રાઈટ, જેની અંદર તમને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે એ આપેલા છે. તો આપણે જોઈએ કે જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4 ને યાદ કરો. હવે 8.3 ની અંદર આપણે ડુંગળીના કોષનું છે અવલોકન કરેલું, અને 8.4 છે એની અંદર આપણે ગાલના કોષનું છે એ અવલોકન કરેલું. તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. તો આકૃતિ 8.7 એ અને બી નું ધ્યાનપૂર્વક અવલોકન કરો. હવે તમને અહીં આકૃતિ આપેલી છે રાઈટ, જેની અંદર તમે અહીં જોઈ શકો છો કે આ છે વનસ્પતિ કોષ છે, એને આપણે એનિમલ સેલ તરીકે પણ ઓળખીએ છીએ રાઈટ. એવી જ રીતે આ બાજુમાં છે બી આકૃતિ છે એ છે પ્રાણી કોષ રાઈટ. હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના છે આ ચેપ્ટરની અંદર આપણે છે કરવાની છે. તો નીચે તમને એક ટેબલ આપેલું છે, જેની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના વિવિધ ભાગો છે એ આપેલા છે. તો આપણે છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની છે એ તુલના છે આની અંદર કરવાની છે રાઈટ. તો જોઈએ કે વનસ્પતિ કોષ છે એની અંદર કોષ કેન્દ્ર છે એ આવેલું છે રાઈટ. એવી જ રીતે પ્રાણી કોષની અંદર પણ તમે છે જોઈ શકો છો કે ગોળાકાર છે એ કોષ કેન્દ્ર છે એ આવેલું છે. એવી જ રીતે વનસ્પતિ કોષની અંદર કોષરસ આવેલો છે, એવી જ રીતે પ્રાણી કોષની અંદર પણ કોષ કેન્દ્ર આવેલો છે. વનસ્પતિ કોષની અંદર મોટી સાઈઝની રસધાની છે એ તમે જોઈ શકો છો આવેલી હોય છે. એવી જ રીતે પ્રાણી કોષની અંદર રસધાનીઓ છે એ કેવી હોય છે, તો કે નાની નાની હોય છે રાઈટ. એવી જ રીતે અલગ અલગ પ્રકારની છે અલગ અલગ અંગિકાઓ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર આવેલી હોય છે. હવે વનસ્પતિ કોષની અંદર હરિત કણ છે એ પ્રેઝન્ટ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિત કણ છે આવેલા હોતા નથી બરાબર. તો આ થઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. હવે અહીંયા છે કોષ્ટક આપેલું છે, તો આપણે એક એક ભાગ છે લેતા જઈએ અને એની અંદર લખતા જઈએ. સૌ પ્રથમ જોઈએ કે કોષરસ પટલ. હવે કોષરસ પટલ છે એ વનસ્પતિ કોષની અંદર હાજર હોય છે રાઈટ. એવી જ રીતે પ્રાણી કોષની અંદર પણ હાજર હોય
છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો અને આગળના લેક્ચરની અંદર પણ તમે ભણી જ ગયા છો. ત્યારબાદ જોઈએ કોષ દિવાલ. તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ છે એ આવેલી હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષની અંદર છે એ કોષ દિવાલ આવેલી હોય છે, જે અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો. તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હાજર, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ છે એ ગેરહાજર છે. એવી જ રીતે કોષ કેન્દ્ર, તો વનસ્પતિ કોષની અંદર છે એ કોષ કેન્દ્ર આવેલું હોય છે તો કે હાજર, બરાબર. એવી રીતે પ્રાણી કોષની અંદર પણ આવેલું હોય છે. હવે કોષ કેન્દ્ર પટલ, તો વનસ્પતિ કોષની અંદર પણ એ આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર પણ એ આવેલું હોય છે. હવે કોષરસ, તો કોષરસ પણ બંને સેલની અંદર આવેલો હોય છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ત્યારબાદ જોઈએ રંજક કણ. હવે રંજક કણ છે એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર જ આવેલો હોય છે, પ્રાણી કોષની અંદર આવેલો હોતો નથી. તો આ છે મેજર ડિફરન્સ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વચ્ચે, રાઈટ. અને બીજો જે ડિફરન્સ છે કે વનસ્પતિ કોષની અંદર પણ રસધાની આવેલી હોય છે અને પ્રાણી કોષની અંદર પણ આવેલી હોય છે, પરંતુ વનસ્પતિ કોષની અંદર રસધાનીની સાઈઝ છે એ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની છે એ નાની નાની છે સાઈઝની આવેલી હોય છે. તો કે રંજક કણ છે વનસ્પતિ કોષની અંદર હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર છે એ ગેરહાજર હોય છે. એવી જ રીતે રસધાની છે એ વનસ્પતિ કોષની અંદર મોટી હોય છે અને પ્રાણી કોષની અંદર નાની હોય છે, પરંતુ બંનેની અંદર છે એ રસધાની છે એ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણું ચેપ્ટર નંબર 8 છે, કોષ રચના અને કાર્યો એ કમ્પ્લીટ થાય છે. તો તમારે આ ચેપ્ટરનું સ્વાધ્યાય છે તમારે ફેરબુકની અંદર લખી લેવાનું છે અને પાકું કરવાનું છે. હવે આ ચેપ્ટર છે તમને એકમ કસોટીની અંદર પણ પૂછાવાનું છે, એટલા માટે તમારે છે આ ચેપ્ટરને થરલી રીડ કરીને એના બધા જ ક્વેશ્ચન આન્સર છે એ ફેરબુકની અંદર લખવાના છે. થેન્ક યુ.